ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મજેઠી ગામમાં જવા માટેનો કોઝવે ફરી એક વખત પાણીમાં ગરકાવ થઈ ગયો. લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકો અને સરપંચે કોઝવે ઊંચો લેવા માટેની માંગ કરી છે. ચારે તરફ પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ મજેઠી ગામ પહોંચીને વરસાદી પાણીની સમીક્ષા કરી. ધારાસભ્યએ યોગ્ય કામગીરી કરવાનું આશ્વાસન આપ્યું. ઉપલેટા પંથકમાં જે ભારે વરસાદને પગલે અત્યારે જે જી 24 કલાક ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે મજેઠી ગામે ઉપસ્થિત છે ત્યારે તમને દ્રશ્ય બતાવવા માગીએ છીએ. કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અવારનવાર દર વર્ષે આ સ્થિતિ સર્જાતી હોય ને વાહન ચાલકો અત્યારે પરેશાન છે. વાહન અત્યારે વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હોય ને તમને દ્રશ્ય બતાવવા માગીએ છીએ કે અત્યારે જે લોકો છે જે ચાલતા જીવના જોખમે આવી રહ્યા છે. વાહન વ્યવહાર બિલકુલ બંધ થવાથી લોકોને હાલાકી પડી રહી છે. ખાસ કરીને અત્યારે જે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પણ અત્યારે ખાસ આપણી સાથે ઉપસ્થિત છે, તેમજ સરપંચ સહિતના લોકો PSI બધા લોકો અત્યારે ખાસ અહીંયા ગ્રામજનો સાથે ઉપસ્થિત છે. આપણે એની પાસેથી માહિતી મેળવવા પ્રયત્ન કરીશું. સાહેબજી અત્યારે આ મુશ્કેલી પડી રહી છે, કયા પ્રકારની છે ને શું શું સ્થિતિ છે, શું કહેશો? અત્યારે ભાદરકાંઠાના જે ગામડા છે, ખાસ કરીને સમરિયાડાથી આગળ ભીમોરા સુધીના 6 ગામ છે, એમાં અત્યારે અમે આપણે બધા અત્યારે મજેઠી ગામ એ બાજુનો જે કોઝવે છે એમાં કોઝવે પાસે ઊભા છીએ. આ પરાવર પાણીને લીધે આ વિસ્તારના રસ્તાઓ ખાસ કરીને કોઝવે એ પાણીમાં ગળાડૂબ છે અને લોકોને પરાવર મુશ્કેલી છે. ખેતીની અંદર પણ ભારે નુકસાન થયું એવું દેખાઈ આવે છે, કારણ કે પાટણવાવ આ નદીઓનો વિસ્તાર છે. બધી નદીઓના પાણી અહીંયા ભેગા થાય છે, એને કારણે પાણી વધારે ભરાઈ જાય છે. અને જે કંઈ આ રાજ્ય સરકારનો આભાર માનું છું કે આ રસ્તો આજે ઊભા છે, રસ્તો મંજૂર થઈ ગયો છે, ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે. અને આ જે કોઝવે છે એ કોઝવે બધા પુલ થઈ જવાના છે, જેથી કરીને કાયમને માટે આ વિસ્તારનું જે મુશ્કેલી છે એ મુશ્કેલીનું નિરાકરણ આવશે. અને જે કંઈ ખેડૂતોને નુકસાન થયું છે એના માટે સરકારમાં રજૂઆત કરેલી છે કે તાત્કાલિક બને તેટલું સર્વે થાય અને ખેડૂતોને જે કંઈ નુકસાન થયું છે એનો સળવળનું યોગ્ય વળતર મળે. એ ચોક્કસ અત્યારે કોઝવેમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ઉતરીને પણ અત્યારે માહિતી મેળવી રહ્યા છીએ. ધારાસભ્ય પણ આપણી સાથે સામેલ છે. સરપંચ મજેઠી ગામના એની પાસે પૂછવાનો પ્રયત્ન કરીશું. સરપંચ આપ કયા પ્રકારની સ્થિતિ શું કહેશો? સાહેબ, અમારે આજ સવારથી એકધારો વધારે વરસાદ પડવાથી પાણી ઘણું આવ્યું છે અને ઘણી અમારે નુકસાન છે અને અમારા બેઠા પુલ છે એના હિસાબે થોડીક અમારા બધાના વિદ્યાર્થી ભણવા જવા વાળા અને બધાને નુકસાની થાય, ખેડૂતને બધાને. પણ એમાં અમારા ધારાસભ્ય સતત મહેનત કરી અને અમારા ત્રણે ત્રણ ગામના 4-4 પુલ સાહેબે મંજૂર કરાવ્યા છે. અમારો રોડ પણ એમને મંજૂર કરાવ્યો છે. અને સાહેબ, તંત્ર સવારનું અમારી વાટે સમઢિયાળા હતું, પણ ત્યાંથી અહીં આવી નથી ગયું. મામલતદાર સાહેબને એની અંડર એમની ટીમ હતી અને બધા સમઢિયાળા જ પાણી એટલું આડું આવી ગયું હતું, ત્યાંથી અહીં આવી નહીં ગયા. અટાણે જેટલું પાણી ઉતરું તરત અહીં અમારી તેની મુલાકાત લીધી છે અને તંત્ર સતત અમારી વાહે અમારી મહેનત કરે છે. એ ચોક્કસ અત્યારે જે ધારાસભ્ય અહીં મુલાકાત લીધેલી છે, સરપંચના જણાવ્યા પ્રમાણે અત્યારે જે એની સમીક્ષા કરી રહ્યા છે. કોઝવે છે તે દરેક ગામની અંદર ઊંચા લેવા માટેનો પણ પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે. કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જી મીડિયા, મજેઠી ગામ, ઉપલેટા. તો આ દ્રશ્યો જુઓ, મજેઠી ગામના આ દ્રશ્યો છે. રાજકોટના ઉપલેટાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સતત વરસાદ વરસી રહ્યો છે અને સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લો લેવલ કોઝવે છે એ પણ પાણીમાં ગરકાવ થયો છે. લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. જે સ્થાનિક લોકો છે એ કોઝવેને ઊંચો લેવા માટેની માંગ કરી રહ્યા છે. તો ધારાસભ્ય સરપંચ સહિતના જે હોદ્દેદારો છે તેઓ પણ આ સમીક્ષા કરવા માટે ત્યાં પહોંચ્યા. તમે જુઓ, દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેટલું પાણી છે અને સતત વરસાદ પણ યથાવત છે અને વરસાદના પગલે ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. લોકો જીવના જોખમે ત્યાંથી પસાર પણ થઈ રહ્યા છે.